જન જનમાં દેવત્વ જગાવો, આ ધરતીને સ્વર્ગ બનાવો. પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ્ય જાહેર કર્યો કે મારા પ્રત્યેક મનુષ્યને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવીએ. આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ પૂરો કરવા માટે આવો જ્ઞાનની અખંડ જ્યોતિ અવિરત ધારાઓથી વહેતી કરીએ. સાચો અને સારો વ્યાપાર. મનુષ્ય મરી જાય છે, એનો સાજ સામાન, મહેલ વગેરે તૂટી ફૂટી જાય છે, પરંતુ કીર્તિ એક એવી વસ્તુ છે જે યુગો સુધી જીવતી રહે છે, જે સર્વસ્વ ખોઈને પણ યશ મેળવે છે તે સારો વ્યાપાર કરે છે. ઘાસનું છાપરું વેચીને પાકું મકાન ખરીદી લેવું તે બુદ્ધિની વાત છે. પોતાનું આખું જીવન ઉજ્જવળ કીર્તિ મેળવવા પાછળ જેઓ ખર્ચી નાખે છે તે મહાન આત્મા છે. જેઓ જીવનભર માત્ર પેટ ભરતા રહે છે અને અંતે કૂતરાની જેમ મરી જાય છે, એવા અભાગ્યાઓના પેદા થવાથી શો લાભ. જેમને પોતાના ભવિષ્યની ચિંતા નથી અને સ્વાર્થની સીમાથી આગળ કશું જોઈ શકતા નથી, તેઓ મરેલા જેવા છે. પછી ભલે તેઓ શ્વાસ લેતા હોય, ખાતા પીતા હોય કે હરતા ફરતા જણાતા હોય. મૂર્ખ લોકો ધન ભેગું કરીને મૂકી જાય છે કે જેથી પોતાની પાછળવાળા થોડાક લોકો ખાય અને ખુશ રહે. જો પોતાના જીવતે જીવ તે ધન શ્રેષ્ઠ કાર્યોમાં વાપર્યું હોત તો કેટલું સારું, કે જેથી તે શ્રેષ્ઠ ભૂમિમાં ઉગીને પોતાની છાયામાં અનેક પ્રાણીઓને શાંતિ આપી શકત. બેવકૂફ એને કહે છે કે જે લાભની વસ્તુને ફેંકી દે છે અને નુકસાનકારક વસ્તુઓને અપનાવે છે. જેઓ પોતાની જીભ દ્વારા કડવી અને ઠેકાણા વગરની વાતો કરે છે એમને બેવકૂફ સિવાય બીજું શું કહી શકાય? કોઈ માણસ ભલે ગમે તેટલો ભણેલો ગણેલો કે ચતુર હોય, પરંતુ જો તે ભલાઈ છોડીને બુરાઈ અપનાવતો હોય તો એને એક નંબરનો મૂર્ખ માનવો જોઈએ. અખંડ જ્યોતિ, ઓક્ટોબર નવેમ્બર 1942, પેજ 27.